हेलो, जय माता जी, जय श्री कृष्ण। मित्रों, आजे आपणे वात करशुं श्राद्ध पक्षनुं, शास्त्रोमां એનું અને મહત્વ। તો ચલો શરૂ કરીએ। શ્રાદ્ધ પક્ષનું આપણા શાસ્ત્રોમાં છે ઘણું જ મહત્વ। જાણો તેમના સાથે જોડાયેલ રસપ્રદ, ધ્યાનમાં લેવા જેવી વાતો। પંચાંગ મુજબ ભાદરવાની પૂનમથી અશ્વિન મહિનાના અમાસ સુધીના વચ્ચેના પૂરા 16 દિવસના આ વિશિષ્ટ સમયગાળામાં શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે। શ્રાદ્ધને પિતૃ પક્ષ કે પછી મહાલય તરીકે પણ ઓળખાય છે। કહેવાય છે કે આપણા પૂર્વજો, આપણા પરિવારના વડીલો અથવા તો કુટુંબના એવા સભ્યો જેમનું મૃત્યુ થયું છે, તેઓ આ સમય દરમિયાન સૂક્ષ્મ રૂપે, કોઈ પણ સ્વરૂપે આપણી સમક્ષ હાજર થાય છે અને આપણી સેવા અને ભોજન સ્વીકારે છે। આપણને સુખ અને સમૃદ્ધિના શુભાશીષ પણ આપે છે। શ્રાદ્ધ એટલે શું? તો ચલો મિત્રો, જાણીએ શ્રાદ્ધ એટલે શું। શ્રાદ્ધનો અર્થ એ છે કે તમારા પિતૃઓને આદરપૂર્વક સેવા અને દાન કરીને પ્રસન્ન કરવું। હિન્દુ શાસ્ત્રો અનુસાર કોઈના પણ જીવનની પરિપૂર્ણતા અને પ્રગતિ માટે આદર સાથે કરવામાં આવેલા શુભ કાર્યો, લેવાતા શુભ નિર્ણયો અને મેળવાયેલ સારી તકોમાં જેણે તેમના કુટુંબના લોકો આ જીવન છોડીને પરલોક સિધાવ્યા છે, તેમના સંતુષ્ટિને માટે કરવામાં આવતી પૂજા વિધિને શ્રાદ્ધ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મૃત્યુના દેવ યમરાજા શ્રાદ્ધ પક્ષ ઉપર પ્રાણીઓને મુક્ત કરે છે, જેથી તેઓએ જે તે વ્યક્તિઓના સગા સંબંધીઓ પાસે જઈ શકે અને સ્વજનો દ્વારા કરેલા તર્પણ કર્મનો સ્વીકાર પણ કરી શકે। કોને કહેવાય? આપણા પિતૃઓ, જેઓ આપણા કુટુંબના સભ્યો હોય, પરણિત અથવા અપરણિત, બાળક કે વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ હોય, જો તેમનું મૃત્યુ થયું છે, તેમણે આપણા પૂર્વજોને કે પિતૃઓ કહેવાય છે। એવી માન્યતા પ્રચલિત છે કે આ સમયમાં પિતૃપક્ષમાં પૂર્વજો મૃત્યુ બાદ પૃથ્વી પર આવે છે અને તેમના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે। જો આપણા કોઈ પૂર્વજોની કોઈ અંતિમ ઈચ્છા કે મનોકામના બાકી રહી ગઈ હોય ને, તો આપણા પૂર્વજોની શાંતિ માટે આપણે તર્પણ વિધિ કરવામાં આવે છે। આ પૂજા વિધિ દ્વારા આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ સ્થપાય છે। જો પિતૃઓના શ્રાદ્ધની તિથિ યાદ ન હોય ત્યારે શું કરવું? જાણો, પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને અને પૂજા કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે। જે તારીખે આપણા કુટુંબીજનનું મૃત્યુ થાય છે તે તિથિએ તેમના નામે કરવામાં આવતી વિધિને શ્રાદ્ધ કહેવામાં આવે છે। ઘણા લોકોને તેમના પરિવારજનોના મૃત્યુની તારીખ યાદ નથી હોતી। આવી સ્થિતિમાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈને તેમના પિતાની મૃત્યુની તારીખ ખબર નથી, તો આવી સ્થિતિમાં અશ્વિન અમાસને દિવસે સર્વ પિતૃ અમાસ કહે છે, તે દિવસે કોઈ પણ પિતૃનું ઋણ સ્વીકાર કરીને વિધિ કરવી જોઈએ। આ સિવાય જો કોઈનું અકાળે અવસાન થયું હોય કે અપમૃત્યુ થયું હોય, તો તેનું શ્રાદ્ધ ચતુર્દશી તિથિ પર કરવામાં આવે છે। તેવી જ રીતે એવું માનવામાં આવે છે કે પિતાનું શ્રાદ્ધ
अष्टमी અને માતાનું શ્રાદ્ધ નવમી તિથિ પર કરવામાં આવે છે. કોણે શ્રાદ્ધ કરવું જોઈએ? હા તો મિત્રો, જાણીએ કે શ્રાદ્ધ કોણે કરવું જોઈએ, તો એના વિશે આપણે જાણીએ. પરિવારના કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ તેના પુત્રને શ્રાદ્ધનો અધિકાર છે, પરંતુ જો દીકરો જીવિત ન હોય તો પૌત્ર અથવા વિધવા પત્ની પણ શ્રાદ્ધ કરી શકે છે. જો પુત્ર ન હોય તો પતિ પણ તેની પત્નીનું શ્રાદ્ધ પણ કરી શકે છે. સગો ભાઈ પણ વ્યક્તિનું શ્રાદ્ધ કરી શકે છે. શ્રાદ્ધની તિથિએ થાય છે વિશેષ કર્મ ક્રિયાઓ. શ્રાદ્ધની તિથિએ લોકો તેમના પૂર્વજોનું શ્રાદ્ધ કર્મ તેમની મૃત્યુ તારીખે કરે છે અને તેમને જળ અર્પણ કરે છે. શાસ્ત્રો અનુસાર પિતૃઓ પ્રત્યેનું આપણું ઋણ માત્ર શ્રાદ્ધ દ્વારા જ ચૂકવી શકાય છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. શ્રાદ્ધમાં પિતૃઓને આશા રહે છે કે અમારો પુત્ર પૌત્ર પિંડ દાન કરે અને તર્પણ પ્રદાન કરશે. આ આશામાં તેઓ આ તિથિ દરમિયાન પરલોકથી પૃથ્વીલોક આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં શ્રાદ્ધ કરવા માટે કહેવામાં આવે છે, આજે અમે તમને શ્રાદ્ધને લગતી કેટલીક વિશેષ બાબતો જણાવીશું. બ્રાહ્મણો દ્વારા સંકલ્પ. શ્રાદ્ધની તિથિ આવવા પહેલાં બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રણ આપો. જમવા માટે આવેલા બ્રાહ્મણોને ભોજન માટે બેસે તે પહેલાં દક્ષિણા આપવી જોઈએ. આ સાથે બ્રાહ્મણોના કપાળ પર તિલક લગાવો અને તેમને કપડાં, અનાજ અને દક્ષિણા દાન કરીને આશીર્વાદ મેળવો. બ્રાહ્મણોના હાથે પિતૃતર્પણનો સંકલ્પ લેવડાવવો જોઈએ અને તેમને ભોજન પીરસ્યા પછી તેમને સંપૂર્ણ માનથી જમાડવા અને જાતે જ ઊભા થઈને ઘરની બહાર મૂકવા જવું જોઈએ. એવું માનવામાં આવે છે કે પિતૃઓ બ્રાહ્મણોમાં પણ રહેલા હોય છે. આ સાથે એવી પણ માન્યતા છે કે જો બ્રાહ્મણો મૌન રહીને ભોજન કરે તો તે આપણા પિતૃઓ સુધી જરૂર પહોંચે છે. બ્રાહ્મણ ભોજન સમારંભ પછી તમારા પરિવારે પણ સાથે મળીને ભોજન કરવું જોઈએ. ભોજનમાં ખીર. એવું માનવામાં આવે છે કે આપણા પૂર્વજોને દૂધ, દહીં, ઘી અને ખીર જેવા મિષ્ઠાનથી બનેલું ભોજન ગમે છે. તેથી બ્રાહ્મણોને જમવા આમંત્રણ આપવા ખીર બનાવવી જોઈએ. પિતૃપક્ષમાં ખીર અને પૂરીના ભોજનનું ખાસ મહત્વ છે. પિતૃભોજનમાં અન્ય જીવોને પણ જમાડો. જ્યારે તમે બ્રહ્મભોજન કરાવો છો અને સાથે તમારા પરિવારને પણ જમાડો છો, ત્યારે તેની સાથે ગાય, કૂતરા, કાગડાઓ અને કીડીઓ માટે તેમના ભાગને અલગથી બહાર કાઢી રાખવા જોઈએ. આ પછી તમારા હાથમાં પાણી લઈને, ચંદન, ફૂલો અને તલ લઈને સંકલ્પ લો, કૂતરા અને કાગડો માટે બહાર કાઢેલું ભોજન અલગ કરો. દેવતાઓ અને કીડીનું ભોજન ગાયને આપવું જોઈએ. શ્રાદ્ધ કર્મોમાં યાદ રાખવા જેવી વાતો. શ્રાદ્ધ કર્મમાં ફક્ત ગાયનું ઘી, દૂધ અને દહીંનો ઉપયોગ કરવો જોઈએ. શ્રાદ્ધ કર્મમાં ચાંદીના વાસણોનો ઉપયોગ કરવાથી ઉત્તમ ફળ મળે છે અને યથાશક્તિ દાન કરવું શુભ માનવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ અન્ય લોકોના નિવાસમાં ન કરી શકાય, પરંતુ કુદરતી સ્થળો જેમ કે તળાવ, કિનારે, પર્વતની તળેટીએ કે વનમાં જઈને કે કોઈ પુણ્યશાળી તીર્થ સ્થાને જઈને કરી શકાય છે.
શુક્લ પક્ષમાં તમારા પરિવારમાં જો કોઈનો એ દિવસે જન્મદિવસ આવતો હોય અને તે જ દિવસે જો કોઈની શ્રાદ્ધ તિથિની તારીખ પણ હોય તો ક્યારેય શ્રાદ્ધ કર્મ ન કરવું જોઈએ. ધાર્મિક ગ્રંથો અનુસાર રાતે કે સાંજના સમય બાદ કરાયેલ તમામ કાર્યો માટે નિંદા કરવામાં આવે છે. તેથી સાંજ પછી શ્રાદ્ધ કર્મની વિધિ કદી ન કરવી જોઈએ. શ્રાદ્ધ કર્મ માટે કૃષ્ણ શુક્લ પક્ષની બદલે વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બધી બાબતો સાથે શ્રાદ્ધની વિધિમાં ગંગાજળ, દૂધ, મધ, પુષ્પ અને તલ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેળના પાંદડા ઉપર શ્રાદ્ધનું ભોજન પીરસવામાં આવતું નથી. સોના, ચાંદી, કાંસા, તાંબાના વાસણો શ્રાદ્ધના ભોજન માટે ઉત્તમ છે. આ ન હોય તો ખાખરાના પાનની પથરાળીઓનો ભોજનમાં ઉપયોગ પણ કરી શકાય છે. પિતૃઓ આપે છે સુખ સંપત્તિના આશીર્વાદ. પિતૃપક્ષનું શ્રાદ્ધ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મહાન ધાર્મિક વિધિ છે, જે આદરપૂર્વક કરવામાં આવે છે, જેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. અશ્વિન કૃષ્ણ પક્ષ પ્રતિપદાથી અમાવાસ્યા સુધીના સમયને શ્રાદ્ધ કહેવામાં આવે છે. ધર્મશાસ્ત્રમાં કહેવાય છે કે જે કોઈ ગૃહસ્થ વ્યક્તિ પોતાના પૂર્વજોને શ્રાદ્ધ પક્ષમાં ધાર્મિક ક્રિયાઓ કરે છે તે દીર્ઘાયુષ પ્રાપ્ત કરશે. તે પરિવારને તમામ પ્રકારની સમૃદ્ધિ અને સૌભાગ્ય પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થાય છે. પિતૃપક્ષમાં પિતૃઓને આશા છે કે અમારો પુત્ર ભવ્ય ચીજોનું દાન કરીને આપણને સંતોષ આપશે. તેથી સ્વર્ગથી આપણા પિતૃઓ પૃથ્વી પર અહીં આવે છે. પિતૃઓના મૃત્યુના દિવસે કરવામાં આવેલા શ્રાદ્ધને પરવણ શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધ તર્પણ પિંડદાનનો સમય. તો મિત્રો, આપણે શ્રાદ્ધને જે પિંડદાન કરવાનું એના સમય વિશે જાણીએ. શ્રાદ્ધ પક્ષમાં કોઈ ભોજન કે પાણી માગે તો કદી ના ન પાડશો. શ્રાદ્ધ પક્ષમાં જો કોઈ જમવાનું કે પાણી માગવા તમારા ઘર આંગણે અચાનક પહોંચી આવે છે તો તેને કદી ખાલી હાથ પાછો ન જવા દો. એવું માનવામાં આવે છે કે પૂર્વજો તેમના પરિવારમાં ફરીથી કોઈ પણ સ્વરૂપે આવે છે અને તેમની પાસેથી ખોરાક માગે છે. ગાય, કૂતરો, બિલાડી, કાગડો શ્રાદ્ધ પક્ષમાં તેમને ન મારવા જોઈએ. તેના બદલે ઉલટાનો તેમને ખોરાક આપવો જોઈએ. શ્રાદ્ધ પક્ષમાં શું ન કરવું જોઈએ? તો મિત્રો, ચલો એના વિશે જાણીએ. શ્રાદ્ધ પક્ષમાં કેટલાક એવા નિયમો હોય છે જેને પાળવા જોઈએ, જેથી કરીને ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. તેમાં એ દરમિયાન જો તમે માંસાહારી હો તો તેઓ તામસી ખોરાકનો વપરાશ ટાળવો જોઈએ. દારૂ જેવા કેફી અને હાનિકારક પીણા તેમજ નશા દૂર રહેવું. પરિવારમાં પરસ્પર વિખવાદ ટાળો તેમજ બ્રહ્મચર્યનું પાલન કરવાનું પણ આ સમયમાં કહેવામાં આવ્યું છે. આ દિવસોમાં વ્યક્તિએ સ્ત્રી પુરુષ સંબંધોને ટાળવું જોઈએ. નખ કે વાળ અને દાઢી મૂછો કાપવી જોઈએ નહીં, કારણ કે શ્રાદ્ધ પક્ષ એ પિતૃઓને યાદ કરવાનો સમય છે. તે શોક વ્યક્ત કરવાની આ એક રીત છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓના નામે બનેલા ખોરાકનો એક ભાગ કાઢીને તેને ગાય કે કૂતરાને ખવડાવો. આ સમય દરમિયાન સોનાના દાગીના, નવા કપડાં, વાહનો જેવા ભૌતિક આનંદના આ માધ્યમો ખરીદવું સારું માનવામાં આવતું નથી, કારણ કે તે મોજ શોખની બાબત છે. તેથી આ સમય ભક્તિ અને પિતૃઓનું સ્મરણ કરવાનો સમય છે એવું માનવામાં આવે છે. પૂર્ણિમાનું શ્રાદ્ધ. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિ પૂર્ણિમાના દિવસે મૃત્યુ પામે છે તો તેનું મૃત્યુ ભદ્ર શુક્લ પૂર્ણિમા પર થવું જોઈએ.
आमा जो तमने तमारा दादा दादी पर दादा दादी के नाना नानी के पर नाना नानी नु श्राद्ध करवू होय परंतु तेमना निवारणनी तिथि ख्याल न होय तो ते माटे तेमनु श्राद्ध आ तिथिए करवू जोईए। भरणी श्राद्ध। भरणी ने बुधवारे भराणी नक्षत्र चतुर्थी तिथिए श्राद्ध करवामां आवशे। भरणी नक्षत्र में अपना पूर्वजोनी उपासनानु विशेष महत्व छे। नवमी तिथि पर श्राद्धवती महिलाओनी पूजा करवामां आवे छे। मित्रों हवे आपणे जाणीए संतोनु श्राद्ध, तो चलो एना विषे पण थोड़ी माहिती लईए। आ तिथिए जे साधु संतो के तपस्वीओ होय तेनु श्राद्ध द्वादशीमां करवामां आवे छे। तेनी मृत्यु तारीख शुं छे ते महत्वनुं नथी होतुं। तेओ संसारी न होवाथी आ तिथिए तेमनुं श्राद्ध करी शकाय छे। मघा श्राद्ध। ज्योतिष शास्त्र अनुसार गुरुवारे मघा नक्षत्र होवाने कारणे मग नक्षत्र श्राद्ध छे। जो कुंडलीमां पितृदोषने कारणे परिवारमां कोई खलेल होय के तकलीफ होय तो ते शांत थई जाय छे। घरमां शांति अने खुशहाली आवे छे। अकाळ मृत्युनुं श्राद्ध। જેઓ વાહન અકસ્માત સાપના કરડવાથી ઝેરના કારણે કે આપઘાત જેવા અન્ય કોઈ કારણસર અકાળ મૃત્યુ પામ્યા છે તેઓનું શ્રાદ્ધ ચતુર્દશી તિથિ પર પૂજા અર્ચના સાથે કરવું જોઈએ। જે લોકો ચતુર્દશી તિથિએ મૃત્યુ પામે છે તેઓએ ચતુર્દશીમાં શ્રાદ્ધ ન કરવું જોઈએ। જો કોઈ વ્યક્તિ પૂર્ણિમા પર મૃત્યુ પામે છે તો તેનું શ્રાદ્ધ ભદ્ર શુક્લ પૂર્ણિમા પર કરવું જોઈએ। આમાં દાદા દાદી અને દાદા દાદી માટે શ્રાદ્ધ કરવો જોઈએ। શ્રાદ્ધ પક્ષની પાછળ અનેક માન્યતાઓ અને ધાર્મિક દંતકથાઓ રહેલી છે, તેમાંથી આજના સમયમાં એક માન્યતાઓને અનુસરવાનું તાર્કિક કારણ નથી જણાતું, તેથી અગાઉના સમયમાં શ્રાદ્ધ પક્ષને કેમ આટલું મહત્વ અપાતું હતું તે જાણીએ। ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રોમાં લખાયેલ કથાઓ અનુસાર શ્રાદ્ધમાં પિંડદાન અને તર્પણ કર્યા પછી બ્રાહ્મણો દ્વારા સંકલ્પ કર્યા પછી તેમને ભોજન કરાવવું જોઈએ। શ્રાદ્ધની પૂજાવિધિ બ્રાહ્મણોના દ્વારા સંકલ્પ કરાવ્યા વિના પૂર્ણ થતી નથી। તેની સાથે ગાય માતાનું મુખ પશ્ચિમ દિશા તરફ કરીને પાન પર ભોજન મૂકીને આપવું જોઈએ, તેમજ જમીન પર રાખીને કૂતરાને ભોજન આપવું અને કાગડો પૃથ્વી પરના દેવ અને મનુષ્ય વચ્ચેના સંપર્ક સેતુ કહેવાય છે તેમને પણ પર્ણ પર રાખીને ભોજન આપવું। જંતુઓ અને કીડીઓ પાંદડા પર મિષ્ટાન રાખીને ભોજન આપવું જોઈએ। તો મિત્રો અહીંયા સુધી હતી આજની આપણી જે શ્રાદ્ધની જે માહિતી કે કઈ રીતે શ્રાદ્ધ કરવું તે। તો કેવી લાગી તમને આજની અમારી વાર્તા પ્લીઝ કમેન્ટમાં જણાવજો। સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે। ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। થેન્ક્સ ફોર વોચિંગ।